નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલ. નકલી કચેરી કૌભાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કૌભાંડ બહાર લાવનાર પ્રાયોજનના અધિકારી ખુદ નકલી કાર્યપાલ ઇજનેર સાથે ફર્યા છે. પ્રાયોજનના અધિકારી આઈએસએ સચિન કુમાર નકલી કચેરીના નકલી અધિકારીએ કરેલ કામોની દરખાસ્ત બાદ સ્થળ વિઝિટ માટે નકલી અધિકારી સંદીપ રાજપૂત સાથે ગયા હતા. નકલી કચેરી ઊભી કરી 4.15 કરોડનું કૌભાંડ સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે આચર્યું છે. આદિવાસીઓના વિકાસ માટે વાપરવાના નાણાંની બેજા બાજુએ ઉંચાપટ કરી સરકારને ચૂનો ચોપડ્યો છે. સંદીપ રાજપૂત નકલી સરકારી સિંચાઈ વિભાગની કચેરીનો કાર્યપાલ ઇજનેર બન્યો હતો. 2021થી 2 વર્ષમાં 4.15 કરોડના 93 કામો મંજૂર કરાવી બિલો પાસ કરાવી લીધા બાદ નવા રૂપિયા 3.74 કરોડના 12 કામો માટે પ્રાયોજનના અધિકારીની કચેરીએ દરખાસ્ત કરી, જે બાબતે કૃત પ્રાયોજનના અધિકારી આઈએસ સચિન કુમાર નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત સાથે સ્થળ તપાસ માટે ગયા હતા. તેમાંના એક ગામ એવા છોટાડીપુર તાલુકાના છેવાડાના કુંભાની ગામે પહોંચે છે કે જ્યાં આઈએસ અધિકારી અને નકલી અધિકારી મુલાકાત માટે ગયા હતા. અહીં એક ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ લિફ્ટ એરિગેશનનું કામ કરવાનું હતું. આઈએસ સચિન કુમાર પણ નકલી અધિકારીને સાચા અધિકારી માનતા હતા, પરંતુ જ્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે ખુદ આઈએસ પણ ચોંકી ગયા હતા. કુંભાણી ગામના લોકો પણ સ્થળ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા, પરંતુ કૌભાંડ સામે આવતા ગ્રામજનો પણ આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મોશી સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. મારું નામ રાઠવા રાકેશભાઈ રમેશભાઈ, જામલી ડોજુ ગ્રામ પંચાયત. મારા માતા સરપંચ છે રાઠવા સાકરીબેન, જેમાં અમારા કુંભાની જામલીડો ગ્રામ પંચાયતમાં કુંભાની ગ્રામ બોર્ડર વિલેજ યોજનામાં આવે છે, જેમાં ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત કુંભાની ગામમાંથી એક દરખાસ્ત મોકલવામાં આવી હતી છોટાઉદેપુર આયોજના વહીવટદારમાં, જેમાં વહીવટ પ્રાયોજના વહીવટ દ્વારા સચિન કુમાર આઈએસ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કુંભાની ગામે એમની મુલાકાત જે તે સ્થળ માટે સર્વે માટે કરવામાં આવી હતી. એમાં સાથે પ્રાયોજના વહીવટદારમાંથી 2-3 અધિકારીઓ હતા, ગ્રામજનો અને મારા મોટા ભાઈ એ હાજર હતા, જેમાં પંચાયતમાંથી અમને કોઈ ઠરાવ કે લેટર કે કોઈ વહીવટી પ્રક્રિયા માટે અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી.